राशिद 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 आके हम देखा जी नहीं क्या गई राशिद एन और एन कि राशि नाइटी पेरेंट भी आशे राशि तू क्या जे राशि राशि क्या छुपाई छे तू मने खबर छे कि तू अहिया छे जाओ नहीं चलो प्लीज सामने आओ ने मारे तने जो भी छे जान तो अंधारा में देखा तो सामे आविश तो आपो आप अजवाड़ू थे राशि हूँ तारी पास आऊ छू ने तू क्या जती रहे छे आटली सहलाई थी नहीं मरी जाऊ थोड़ी मेहनत तो करनी पड़ छे पर मने एक बार जोवा तो दे कि तू नाइट ड्रेस में केवी लागे छे कहियो ने मने शोधी ने जोई लो आप चादर के मोड़ी छे मने शर्म आवे छे एमा शो शर्म आवनो होय अहीं हूं एकलो ज छु तमारे तो शर्म आवे छे अरे मारा तो शू शर्म आवनो चल मारी सामे आओ एकदम परफेक्ट टाइम आवी गयो छे हवे मारे राशि ने प्रपोज करी देवू पड़शे वाव सुंदरता ने पण शर्म आवे ने इतनी सुंदर लागे छे नो राशि तारे सांभळवो नथी कि मैं लेटर में शू लख्यो हतो अच्छा हाँ ए लेटर में तारा माटे ज लख्यो हतो ने हवे मने लगे छे कि समय आवी गयो छे कि लेटर हूँ तने वाँचीने संभळावुं तीखा अथाणानो मसालो एक किलो राई पूरिया अर्धो किलो मेथीना कोरिया एक किलो गोड़ डब्बा नो आपो गई वक्त खराब निकलियो तो तमे आउ बधु लख्यो हतो ना 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 मने तो कई खबर नथी पड़ती राशि अब तो अहिया जरे जे हूं हमण आव्यो आ कागळे मारा थे केम संताड़ता हशे આ લેટર કોણે અહીંયા મૂક્યો હશે કે જે લેટર મેં લખ્યો હતો એ ક્યાં ગયો રાશિ મારા માટે શું વિચારતી હશે ના 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 મારે ગમે તેમ કરીને લેટર તો શોધવો જ પડશે થોડી સાચવીને ચાલજે આટલા બધા વખત થી આપણે અહીંયા રહીએ છીએ મને બધા પગથિયા યાદ છે તમે લોકો ક્યાં જાઓ છો અગાશીમાં અગાશીમાં અત્યારે શું કામ છે અરે ભાઈ નીચે ગરમી થતી હતી એટલે ઉપર જઈએ છીએ અગાશીમાં ના જવાય કેમ ત્યાં પણ ગરમી જ છે ના પવન આવશે સરસ ના હા એટલે હું હમણાં જ ત્યાંથી આવ્યો ત્યાં સેચ પણ પવન નથી એના કરતા તમે લોકો નીચે બેસો ને હમણાં લાઈટ આવી જશે તું અમને અગાશીમાં જવાથી કેમ રોકે છે હું ક્યાં રોકું છું હું તો તમારા સારા માટે કહું છું અચ્છા ઉપર જઈને અમારું સારું થશે એમ અરે રે રે આ દાદા શું બોલો છો એટલે કે ઉપર અગાશીમાં જઈને અમારું સારું થશે એમ જવા દે દાદા જો રાશિને નાઇટીમાં જોઈ જશે ને તો રાશિ બિચારી શરમાઈ જશે બિચારી એ પછી તો કોઈ દિવસ નહીં પહેરે નાઇટી અરે આટલી બધી મીણબત્તી કોણે કરી મેં હ એ તો લાઈટ ગઈ હતી ને એટલે તો પછી મીણબત્તીઓ અહીંયા કેમ કરી એમ જ અમે લોકો બેઠા હતા ને તમે હું અને રાશિ અહીંયા જ હતા ઓ એમ વાત છે પણ રાશિ ક્યાં છે ખબર નહીં કદાચ કિચનમાં હશે આટા ફેરે માર્યા વગર એક જ જગ્યાએ ઉભા રહીને મસ્ત પવનનો આનંદ લો ને મર્યા શું ફર્યા
દાદા ફર્યા વગર અહીંયા દાદીની પાસે જ ઉભા રહો ને. તારે અમારી દરેક વાતથી કંઈક પ્રોબ્લેમ છે? તું તારું કામ કર અને હું જે કરું એ મને કરવા દે ને. હું શું કહું છું, આજે આકાશ કેટલો સાફ દેખાય છે ને. એ તો રોજ હોય છે. હા એટલે આ બાજુથી જુઓ, આ બાજુથી સરસ લાગે છે. શું શું કરે છે આ તું? તમને આકાશ બતાવું છું. હું તો કઈ બાળ મંદિર નો બાળક છું. હા જવા દે મને. અરે દાદા દાદી, તમે લોકો પણ ઉપર આવ્યા છો? હા નીચે બહુ ગરમી લાગતી હતી ને એટલે. શું? હા દાદી. અમે લોકો ઉપર આવ્યા, તમને ડિસ્ટર્બ તો નથી થયું ને? ના 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 જરાય નહીં. ના ના એવું હોય તો અમે નીચે જતા રહીએ. સારું થયું કે તમે લોકો ઉપર આવ્યા. કેમ? અરે આપણે બહુ બધી વાતો કરવાની છે. હા એ શું, ક્યારેક તો અમારી સાથે આરામથી વાતો કર. હા બેટા બાકી તમારા શહેરમાં તો ઘરમાંથી બહાર નીકળી અને ગાડીઓના ધુવાણા સિવાય બીજું કશું જ ના મળે. સાચી વાત છે હા દાદુ, મને તો ગામડામાં રહેવું બહુ જ ગમે. અને શુભ તને? હા એટલે મને પણ ગમે જ છે. તો પછી એક કામ કરીને આપણે બધા ભેગા મળીને અહીંયા જ રહીએ. તો પછી બિઝનેસ કઈ રીતે કરવાનો? અહીંથી પણ આપણે અહીંયા જ કોઈક બિઝનેસ ચાલુ કરીએ. તો અહીંયા શું બિઝનેસ કરવાનો? તમારી તો ખબર નહીં પણ મારી રિક્ષા અહીંયા ધમધોકાર ચાલશે. લેટર ક્યાં છે? લેટર વગર હું રાશિને પ્રપોઝ કઈ રીતે કરીશ? લેટર મળતો કેમ નથી? એમાં તો મેં મારી બધી જ ફિલિંગ્સ લખી હતી. અહીંયા તો પૃથ્વી પણ નથી, એના વગર હું ફરીથી લેટર કઈ રીતે લખીશ? ગુડ મોર્નિંગ. આ શું કરી રહ્યા છો તમે? કઈ નહીં, બસ મારા કપડા સરખા કરું છું. આ રીતે કપડા સરખા કરાય? હું આ રીતે જ કપડા સરખા કરું છું. સાચું બોલો, શું શોધી રહ્યા છો? હું કઈ નથી શોધતો. લાવ તું ગ્રીન ટી લાવ. આજે બહારનું વાતાવરણ કેટલું સરસ છે નહીં? જરા ઠંડક વાળું તો છે જ. આવા વાતાવરણમાં આપણે ઉપર કોટ અને અડીકડીની વાવ ચાલતા જઈએ તો કેટલી મજા આવે. હા આમ તો દામોદર કુંડ પણ સારી જગ્યા છે. તો તમને મન નથી થતું જવાનું? ના મને તો બહુ જ મન થાય છે. હા તો તું જઈ આવ, તને મજા આવશે. આ ગબ્બર સિંહને તો કઈ સમજ જ નથી પડતી. પાછા મને અનરોમેન્ટિક કહેતા હતા. હું સાથે જવાનું કહું છું તો મને જ એકલી મોકલવાનું કહે છે. હવે મારે અમને સીધે સીધું જ કહેવું પડશે. અને એવું હોય ને તો મીતુને પણ સાથે લઈ જશે. હું આપણા બંનેની સાથે જવાની વાત કરું છું. શું તમે આવશો મારી સાથે? યસ 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 ચાલો. સરસ, તમે તૈયાર થઈ જાઓ ત્યાં સુધી હું થોડુંક કામ પતાવી લઉં. હજી પણ કામ બાકી છે. તમે તૈયાર થાઓ ત્યાં સુધીમાં મારું કામ પતી જશે. વાતાવરણ બદલાય ને એ પહેલા એને માણી લેવાનું છે. આજે તો મારે રાશિને પ્રપોઝ કરી જ દેવું છે, પછી આવો ચાન્સ નહીં મળે. બટ લેટર વગર તો હું કંઈ જ નહીં કરી શકું. મને ખબર જ નહીં પડે કે શું બોલવું ને શું કરવું. જલ્દી ફોન ઉપાડ, હું ફસાઈ ગયો છું. હેલો, ક્યાં છે તું? હું ઘરે. મને ખબર નથી પડતી કે હું શું કરું. કેમ શું થયું? રાશિએ મને ઇન્વિટેશન આપ્યું છે. હા?
ઘર ઘરમાં છે નું ઇન્વિટેશન, એની સાથે વોક કરવાનું, અને હવે અમે બંને વોક કરવા માટે જવાના છીએ. આ તો સારી વાત છે ને, આભી તમારો પ્રેમ સમજવા લાગ્યા છે. હા પણ હવે હું શું કરું? અરે હું શું કરું ભાઈ, આવા સમયે તો તમને બંનેને એકલા ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળશે, અને આ સારો મોકો છે. તમે જઈને પ્રપોઝ કરી જ નાખો. પણ એક પ્રોબ્લેમ થઈ ગયો છે. શું? કેવો પ્રોબ્લેમ? આપણે ડાયરીમાં જે કાગળ લખ્યો હતો એ કાગળ ખોવાઈ ગયો છે. આ તો શું થયું? ના 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 ના, લેટર વિના હું એને પ્રપોઝ નહીં કરી શકું, કંઈ જ નહીં બોલી શકું. અરે ભાઈ, પ્રપોઝ કરતી વખતે ડાયરીની જરૂર નથી. તો ભાઈ, તમારી લાગણીઓ તમારા મનમાં જ, ડાયરીમાં નહીં. એટલે પ્રપોઝ કરવા માટે તમને ડાયરીની જરૂર નહીં પડે, તમે પ્રપોઝ કરી જ નાખો. ના 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 ના, લેટર વિના હું એને પ્રપોઝ નહીં કરી શકું, કંઈ જ નહીં બોલી શકું. અરે ભાઈ, તમારે ડાયરીની કોઈ જ જરૂર નથી. હું કહું છું ને, તમે એમ કરો, બોલ. સૌથી પહેલાં છે ને, તમે તમારી આંખો બંધ કરી કરી. હવે વચ્ચે તમે કંઈ જ ના બોલતા. હા ઓકે. હવે આંખો બંધ કરીને હવે ઊંડો શ્વાસ લો. હવે રાશિ ભાભી માટેના બધા જ વિચારો સામે આવવા દો. હવે ભાઈ, તમારે જે રાશિ ભાભીને કહેવું છે ને, એ બધું ઇમેજિન કરો. હવે તમને કઈ યાદ આવે છે? હા, હવે ક્લિયર થઈ ગયું છે કે મારે રાશિને શું કહેવાનું છે. અને ભાઈ, લાગણી પહેલા મનમાં છપાય અને પછી કાગળ પર. એટલે તમે ભાભી પાસે જજો અને એમના વિશે જે કંઈ પણ તમને ફીલ થાય ને, એ બિંદાસ કહી દેજો. આજે પ્રપોઝ કરી જ દેજો. ઓલ ધ બેસ્ટ ભાઈ. થેન્ક યુ સો મચ પૃથ્વી, થેન્ક યુ સો મચ. ચાલ, હું તને પછી ફોન કરું. ઓકે ઓકે. દાદા, તમારા વાળ સફેદ થઈ ગયા છે. થોડા તો સફેદ હોય ને ભાઈ. થોડામાં સફેદ શું કામ રાખવાના? એટલે કલર કરવો જોઈએ એમ? ના ના, એ બધું આપણને ના ફાવે. કુદરતી સારા, આવા અખતરા ના કરાય. તમારા બધા વાળ કાળા હોય તો દાદીને કેવા ગમે. ચાલો હું તમને કલર કરી દઉં. કામ શું છે? હે, લાલો લાભ વગર લોટે નહીં. મારું કઈ કામ હોય ને તો તું મને મસ્કા મારે છે. કઈ કામ નથી, બસ હવે તમે મને નડતા નહીં. હું ક્યાં તને નડ્યો ભાઈ? કેમ, ગઈકાલે તમે આખો મારો પ્લાન બગાડી નાખ્યો હતો ને. કયો પ્લાન? ચકી સાથે આઈસ્ક્રીમ ખાવાનો. એમાં મેં શું કર્યું? તમે રિક્ષા લઈને આવી ગયા, એમાં મારું કામ જ ના થયું. અચ્છા મને કે, તે ચકી માટે શું કર્યું? એને મારી સાયકલ ઉપર બેસાડીને બજારમાં લઈ ગયો હતો. આટલાથી કંઈ ના થાય તો? તે ચકીને કોઈ દિવસ પૂછ્યું છે કે એને તારી સાથે ફરવું છે કે નહીં? એને તારી સાથે ગમે છે કે નહીં? એને તારી સાથે વાત કરવાનું મન થાય છે કે નહીં? ના. તો પછી માથે કેમ પડે છે ભાઈ? સામે વાળાની ઈચ્છા પણ આપણે જાણવી જોઈએ ને. અચ્છા, તે દિવસે ચકી મારી સાથે રિક્ષામાં બેસીને ઘરે આવી, એનો મતલબ શું થયો? શું? એને તારી સાથે કંટાળો આવે છે. એનો અર્થ આવો છે? મને તો હવે ખબર જ ના પડી. તકલીફ જ આવે છે ને, તને કશી ખબર જ નથી પડતી. આ શુભ ને રાશિ પાસેથી કઈક શીખ. એકલા જવું છે. હા તો તમે ક્યાં એકલા છો? તમે તો બે જણા છો. અમારે બંને સાથે એકલા છો. અત્યારે તમે મારી સાથે ઘરના કામમાં મારી હેલ્પ કરો. કેમ, તને હેલ્પ કરવાની છે? સારું સારું, ચાલ. ઓલ ધ વેરી બેસ્ટ. બોલ,
શું કામ કરવાનું છે? આપણે સાથે મળીને જલ્દી જલ્દી કરી નાખી, શાંતિથી કરી. થોડી વાર પહેલા શું કરતા હતા? હેડ મસાજ તને કરી દઉં. કોને કરતા હતા? દાદા ને. તો પેલા એ પતાવો, પછી બીજી વાત. શું કરે છે? ચાલ મસાજ કર. એ બાર નથી ઉખાડવાના, મસાજ કરવાની છે. સોરી સોરી દાદા. હવેથી શું? અને રાખી મેડમ કેવી મજા કરતા હશે. મારે પણ ચકી સાથે જવું છે વોક કરવા. વાતો કરતા કરતા ચાલવાની કેવી મજા આવી જાય. બરાબર કર. આજે તો એવું લાગે છે કે તને જોઈને વાતાવરણ પણ ખીલી ઉઠ્યું છે. ફાઇનલી ફાઇનલી મને તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો સમય મળી ગયો છે રાશિ. અહીંની હવામાં એક અલગ જ સુગંધ છે ને? કેટલી સરસ છે અહીંની હવા, એકદમ તાજી અને ઠંડી. એટલે જ તો દાદા દાદીને જૂનાગઢ આટલું ગમે છે. હવે તો મને પણ ગમવા લાગ્યું છે. અને મને તું. હા, શું કહ્યું તમે? હું તને મારા મનની વાત કરી દઉં ને, એટલે મને ગિરનારની પરિક્રમા કરવા જેટલી ખુશી થશે.